नमस्कार विद्यार्थी मित्रों, धोरण दस गणित में प्रकरण बे बहुपदी आपने गया वीडियो लेक्चर में शुरू कर्यो। एमा थोड़ुक आपने जोयु हतु याद राखवानी वस्तुओ के जे बहुपदी में अगत्यनी छे, जेमा आपने जोयु हतु के सुरेख बहुपदी कोने कहेवाय, पछी सुरेख बहुपदी माटे जे आलेख होय छे ए सुरेख मळे छे, द्विघात बहुपदी जोयेली एना उदाहरणो जोया, त्रिघात बहुपदी, द्विघात अने त्रिघात बहुपदीना व्यापक स्वरूप एटले के प्रमाणित स्वरूपो जोया, बहुपदीनुं शून्य शुं छे तेना विशे समझ मेळवी। हवे थोड़ुंक याद राखवानी हजु पण वस्तु छे जे आपणे अत्यारे समझी लईए, तो याद राखो શું યાદ રાખવાનું છે આ ચેપ્ટરમાં, તો આધાર ઋણ હોય અને ઘાતાંક બેકી હોય, સમજી લઈએ, આધાર ઋણ હોય અને ઘાતાંક બેકી હોય, ઘાતાંક બેકી હોય તો मूल्य धन में मळे। सीम्पल वस्तु छे, उदाहरण द्वारा समझिए पहला के आधार ऋण होय, धारो के आधार आपणे लईए ओछा बे अने तेनो घातांक बेकी होय, घातांक बे ज लईए। आनो मतलब आपणे एम समझिए छे के ओछा बे नो बे वखत गुणाकार, तो एम नाम समझिए के बे गुणिया बे चार थाय, ओछा ओछा वत्ता जवाब चार ज मळवानो छे। तो कहवा एम मांगे छे के जवाब तो धनमां ज मळ्यो, अहींया जो बेकी घात हशे जवाब आपणने ऑलवेज धनमां ज मळशे। धारो के बीजुं उदाहरण लईए, ओछा बे छे धन घात चार लईए, तो ओछा बे चार वखत आवशे, ओछा बे चार वखत, बे गुणिया बे चार दू आठ दू सोळ, पण अहींया जोईशुं કે ધન ઘાતાંક છે, ઘાતાંક બેકી છે અને ધન પણ છે, તો જવાબ ધનમાં જ મળશે। આટલું યાદ રાખો પહેલા। બીજી વસ્તુ એ સમજવાની છે કે આધાર ઋણ હોય, આધાર ઋણ હોય અને ઘાતાંક એકી હોય, ઘાતાંક એકી હોય તો મૂલ્ય ઋણમાં મળે, તો મૂલ્ય ઋણમાં મળે। ઉદાહરણ જોઈએ, આધાર લઈ લઈએ આપણે ઋણ ઓછા બે અને ઘાતાંક હોય એકી, ધારો કે ત્રણ છે, તો ઓછા બે ત્રણ વખત ગુણાશે, બે ગુણ્યા બે ગુણ્યા બે આઠ થશે। હવે અહીંયા જોઈશું કે કહ્યું છે કે એકી હોય ઘાત, તેનું ઘાતાંક એકી છે તો જવાબ આપણને મળશે એક। એમ નામ પણ જોવા જઈએ અહીંયા તો ઓછા ઓછા વત્તા અને વત્તા ઓછા ઓછા, તો ઓછા જ મળશે, પણ જ્યારે મોટી ઘાતાંક હોય અને એકીમાં હોય તો આપણને એ સમજાય કે એ ઋણમાં જવાબ આવશે। હવે સમજીએ આપણે સુરેખ બહુપદીનું શૂન્ય, સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ, વ્યાપક વ્યાપક સ્વરૂપને આપણે આગળ પણ સમજ્યા કે પ્રમાણિત સ્વરૂપ, સ્ટાન્ડર્ડ ફોર્મેશન પણ કહેવાય પ્રમાણિત સ્વરૂપ। તો સુરેખ બહુપદી એટલે એક જ ઘાત હોય તો તેનું વ્યાપક સ્વરૂપ બનશે એ એક્સ વત્તા બી, એ અને બી એ વાસ્તવિક સંખ્યા છે, એ અને બી બંને વાસ્તવિક સંખ્યા અને એક્સ એ ચલ છે, અને એની વેલ્યુ ક્યારે પણ એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો। સુરેખ બહુપદી અહીંયા તમે જોઈશો કે મેક્સિમમ ઘાત જેટલી હોય છે, અહીંયા એક છે તો મેક્સિમમ જેટલી ઘાત હોય એટલા શૂન્ય તેના મહત્તમ મળી શકે, તો સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય છે, સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય છે।
એટલે કે અનન્ય, આપણે એને કહી શકીએ અનન્ય. અનન્ય મતલબ એક અને માત્ર એક જ શૂન્ય મળતું હોય, બરોબર. હવે અહીંયા આપણે આગળ પણ સમજીએ કે જો દ્વિપદી હોય, દ્વિઘાત બહુપદી હોય તો તેના શૂન્ય બે મળશે, ત્રિઘાતમાં ત્રણ મળશે, બરોબર. સુરેખ બહુપદી સિવાયની બહુપદી જેટલી પણ છે તેને એક કરતા વધારે શૂન્ય મળે, તો આપણે અહીંયા લખી શકીએ કે સુરેખ બહુપદી સિવાય ની બહુપદીને એક કરતા વધારે શૂન્ય હોય છે, એક કરતા વધારે શૂન્ય હોય છે, બરોબર. આપણે સમજી રહ્યા છીએ સુરેખ બહુપદીનું શૂન્ય. તો સુરેખ બહુપદી, ધારો કે કોઈ સુરેખ બહુપદી પી ઓફ એક્સ, એનું જે પ્રમાણિત સ્વરૂપ છે અહીંયા જ લખું છું, પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ વત્તા બી, આ રીત આ મુજબ થાય. તો તેનું શૂન્ય, શૂન્ય મતલબ એક્સ ની વેલ્યુ શું થઈ શકે, તો આપણે પહેલા સમજી લઈએ કે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લઈએ, તો પી ઓફ એક્સ છે એ એક્સ વત્તા બી બરાબર શૂન્ય. એક્સ ને આપણે એકલો પાડીશું, સૂત્રનો કરતા બનાવીશું, તો વત્તા બી પેલી બાજુ જશે બરાબર ની, એટલે માઇનસ બી, અને એ છે એ ગુણાકારમાંથી ભાગાકારમાં, તો આ મુજબ સુરેખ બહુપદીનું શૂન્ય મળી શકે. તો સુરેખ બહુપદી, સુરેખ બહુપદી એ એક્સ વત્તા બી નું શૂન્ય શું થશે, તો એનું શૂન્ય બરાબર એનું સૂત્ર જે છે એ છે માઇનસ બી છેદમાં એ. હવે અહીંયા માઇનસ બી શું હોઈ શકે, બરોબર. તો અહીંયા જોઈશો તો એક્સ નો સહગુણક છે તે, બરોબર. બી જે છે એ ચલ છે, મતલબ કે એક સોરી અચળ છે, એક જ આંકડો ત્યાં આવી શકે છે, અને ચલની બાજુમાં જે છે એ અચળ પદ એ છે, બરોબર. તો અહીંયા આપણે બી શું લખી શકીએ, તો કે અચળ પદ છે ઓછાનું ઓછું અચળ પદ છેદમાં એ શું છે, તો કે એક્સ નો સહગુણક. તો આપણે નીચે લખી શકીએ એક્સ નો સહગુણક. આગળ સમજીએ હવે કે જો કે એ પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ વત્તા ત્રણ હોય અને એનું એક શૂન્ય હોય, તો પી ઓફ કે ઇઝ ઇક્વલ ટુ શૂન્ય થાય. આથી આપણે શું લખી શકીએ, આથી અહીંયા કે એ શૂન્ય કહ્યું છે, તો મતલબ એક્સ ની જગ્યાએ આપણે કે મૂકીએ, ટુ કે વત્તા ત્રણ બરાબર શૂન્ય. કે ને સૂત્ર નો કરતા બનાવીશું, તો કે બરાબર વત્તા ત્રણ એ ઓછા થશે અને છેદમાં બે. આમ આવી રીતે આગળ જ આપણે જોયું કે માઇનસ ત્રણ, માઇનસ ત્રણ એ અચળ પદ છે અને બે એ એક્સ નો સહગુણક છે, બરોબર. તો આવી રીતે આપણે શૂન્ય શોધીશું. હવે આગળ વધીએ. ખાસ યાદ રાખો કે સુરેખ બહુપદી વ્યાપક સ્વરૂપ છે એ એક્સ વત્તા બી, તો એમાં એ ની વેલ્યુ ક્યારેય શૂન્ય નથી હોતી, માટે વાય બરાબર એ એક્સ વત્તા બી એનો આલેખ એક્સ અક્ષને એક જ બિંદુ, આ એક્સ છે અને આ વાય છે, તો માઇનસ બી છેદમાં એ અને વાય નો યામ મળશે શૂન્ય, એ બિંદુમાં છેદતી રેખા છે. ફરીથી એક વખત સમજીએ કે સુરેખ બહુપદી એ એક્સ વત્તા બી, એમાં વાય બરાબર એ એક્સ વત્તા બી નો આલેખ શું મળે, તો કે એક્સ અક્ષને યામ મળશે માઇનસ બી છેદમાં એ અને શૂન્ય બિંદુમાં છેદતી રેખા છે, બરોબર. બીજું સમજવા જેવું કે એ એક્સ વત્તા બી ને એક જ શૂન્ય મળે, આ સુરેખ બહુપદી છે, તો એ એક્સ વત્તા બી ને એક જ શૂન્ય મળે અને એ છે માઇનસ બી ના છેદમાં એ, બરોબર. એ તેનો એક્સ યામ છે, એક્સ યામ છે, અહીંયા જોઈશું એનો એક્સ આમ છે.
હવે સમજીએ કે દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c એ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય ના શૂન્ય બરોબર તો y બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c ને દર્શાવતો પરવલય હવે પરવલય અહીંયા સમજી શકો કે પરવલય આકાર એ કઈ રીતે મળી શકે તો આકાર જે છે એ આ મુજબ થતો હોય યુ જેવા આકારનો બરોબર એ આકાર પરવલય છે એ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે જે પણ બિંદુમાં આ એક્સ અક્ષને જ બરોબર તો તે બિંદુના એક્સ યામ થશે હવે આગળ સમજીએ કે દ્વિઘાત બહુપદી એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ના શૂન્ય વાય બરાબર એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ને દર્શાવતો પરવલય એક્સ અક્ષને હમણાં જોયું કે પરવલય એટલે કેવો આકાર છે એ એક્સ અક્ષને ન છેદે તો તે બિંદુના યામ જ ન મળે અને તેને કોઈ વાસ્તવિક શૂન્ય પણ મળે નહીં કહેવાનો મતલબ કે જો એ દ્વિઘાત બહુપદી છે અને પરવલય એક્સ અક્ષને છેદતો નથી તો તેના કોઈ શૂન્ય મળવાના નથી એના વાસ્તવિક શૂન્ય ન મળે હવે સમજીએ કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે તો દ્વિઘાતમાં દ્વિ એટલે બે તો વધુમાં વધુ બે શૂન્ય મળે સેમ એ જ વસ્તુ આપણે સમજીએ ત્રિઘાત બહુપદી માટે તો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્યો મળે ત્રણ શૂન્યો મળે બરોબર હવે આપેલ બહુપદી કોઈ હોય સમજીએ આગળ આપેલ બહુપદી કોઈ બહુપદી આપેલી છે પી ઓફ એક્સ ની ઘાત એન હોય ધારો કે ઘાત છે એ કેટલી છે એન હોય અહીંયા લખું છું નીચે સમજાય એન હોય અને તો વાય બરાબર પી ઓફ એક્સ નો આલેખ પી ઓફ એક્સ નો જે આલેખ છે પી ઓફ એક્સ નો આલેખ એક્સ અક્ષને વધુમાં વધુ મેક્સિમમ વધુમાં વધુ એન બિંદુ અહીંયા જો ઘાત જોઈએ આપણે તો એન છે તો એન બિંદુ માં છેદે માટે આપણે એવું કહી શકીએ કે એન ઘાત વાળી બહુપદી પી ઓફ એક્સ ને અહીંયા એન ઘાત છે તો એન જેટલા શૂન્ય મળે વધુમાં વધુ એન શૂન્ય મળે બરોબર વિદ્યાર્થી મિત્રો તો આ બહુપદીમાં આટલી વસ્તુ જે છે રિવાઇઝ કરો સમજો હવે પછી આપણે વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય શરૂ કરીશું અને આ જેટલી બાબતો જોઈએ બધી જ એમાં ઉપયોગી થશે તો આ વિડીયો ફરીથી એક વખત જોઈ લેજો આગળ જે પણ યાદ રાખવાનું કહ્યું છે એ પણ ફરીથી એક વખત સમજી લેજો